નમસ્કાર, અમે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં FYBEDમાં અભ્યાસ કરીએ છીએ. મારું નામ છે મોઢવડિયા ભાવિશા અને મારી સાથે છે મોઢવડિયા કૃષ્ણ. આજે આપણે ષટકોણ પર અંકોની રમત વિશે જોશું. તો આ આપણને એક મોડેલ આપેલું છે. આ મોડેલમાં એક ટ્રે છે. આ ટ્રેમાં એક ષટકોણની રચના કરવામાં આવી છે. આ ષટકોણના દરેક શિરોબિંદુઓ પર નાના વર્તુળો આવેલા છે. આ વર્તુળમાં સમાવી શકાય એવી આપણને 6 કુકરીઓ આપેલી છે. હવે આ રમત રમવા માટે આપણે આ 6 કુકરીઓને એવી રીતે ગોઠવાની કે તે 9 રેખાખંડો પૈકી એકય ક્રમિક સંખ્યા ન આવી શકે. તો હવે આપણે આ ષટકોણ ઉપર કુકરીઓની ગોઠવણી શરૂઆત કરશું. તો આ કુકરીઓની ગોઠવણી બાદ તમે જોઈ શકશો કે 3 અને 4 એ બે ક્રમિક સંખ્યાઓ છે જે એક જ રેખાખંડ ઉપર આવેલી છે. તો આ રીતે આપણે ગોઠવણી કરીએ તો એ રમતની શરતની વિરુદ્ધ છે. તો આપણે અન્ય બીજી રીતે કુકરીઓની ગોઠવણી કરશું. હવે અહીં કુકરીઓની ગોઠવણી બાદ તમે જોઈ શકશો કે એક પણ કુકરી છે તેમાં કોઈ પણ રેખાખંડ ઉપર બે ક્રમિક સંખ્યાઓ ગોઠવાયેલી નથી. તો આ રીતે આપણે કુકરીઓની ગોઠવણી કરવાની છે. તો આ રીતે સરળતાથી આપણે કુકરીઓની ગોઠવણી કરવી હોય તો તમારે એક વાત યાદ રાખવી કે ષટકોણના ઉપરના ભાગમાં 3 જે વર્તુળ છે તેમાં 1 થી 6 પૈકીની એકી સંખ્યાઓ લેવાની, અને ષટકોણના બીજા ભાગમાં 3 વર્તુળોમાંથી 1 થી 6 પૈકીની બેકી સંખ્યાઓ લેવી. તો આ રીતે તમે સરળતાથી રમતની શરત પ્રમાણે કુકરીઓની ગોઠવણી કરી શકશો. ધન્યવાદ. તો આ રીતે આપણે મોડેલ દ્વારા ષટકોણ પર અંકોની રમત વિશે માહિતી મેળવી. ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.